હેલો એવરીવન વનળા વિદ્યાલય કે કોમર્સ કોલેજ ગઢ બીકોમ સેમ ફોર ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટિંગ માય આગળના લેક્ચરમાં આપણે ચોપડતર પદ્ધતિ અને બેચ પદ્ધતિનો વ્યવહારિક નંબર એક જોયો હવે આપણે આગળ જોઈશું વ્યવહારિક નંબર બે તો વ્યવહારિક નંબર બે ની રકમ તમારી સ્ક્રીન પર દેખાય છે તો વ્યવહારિક નંબર બે જોબ નંબર જીરો જીરો સાતને લગતી માહિતી એક કારખાના પડતરના હિસાબોમાંથી લેવામાં આવે છે તેમાં માલસામાન આપેલું છે ચાર હજાર દસ મજૂરી વિભાગ અ બ અને ક સાહીઠ કલાક કલાક દીઠ રૂપિયા ત્રણ આપેલા છે એવી જ રીતે વિભાગ બમાં ચાલીસ કલાક અને કલાક રૂપિયા બે આપેલા છે પરોક્ષ ખર્ચ નીચે પ્રમાણે છે વિભાગ અ માં પાંચ હજાર રૂપિયા આપેલા છે અને પાંચ હજાર કલાકો માટે વિભાગ બ માં રૂપિયા ત્રણ હજાર આપેલા છે અને પંદરસો કલાક માટે આપેલા છે વિભાગ કમાં પાંચસો કલાક માટે બે હજાર રૂપિયા આપેલા છે નંબર ચાર સ્થિર શિરોપરી ખર્ચ તો દસ હજાર કામના કલાકો માટે વીસ હજાર રૂપિયા આપે છે તમારે જોબ નંબર જીરો જીરો સાતની કુલ પડતર ગણવાની છે અને વેચાણ કિંમત પર પચીસ ટકા નફો મળે એ રીતે જોબની વેચાણ કિંમત ગણવાની છે આપણે આગળ વ્યવહારિક નંબર એકમાં જોયું કે માલસામાન આપેલું હતું મજૂરી આવી જ રીતે વિભાગ પણ ચલિત પરોક્ષ ખર્ચ પણ આપેલા હતા વ્યવહારિક નંબર એકમાં આવી જ રીતે સ્થિર શિરો પર ખર્ચ આપેલા હતા પણ આમાં એક વસ્તુ વધારે એડ થાય છે કે વેચાણ કિંમત પર પચીસ ટકા નફો મળે એ રીતે જોબની વેચાણ કિંમત ગણવાની છે પહેલામાં પણ કુલ કુલ પડતર ગણવાનું હતું અને તેમાં વેચાણ કિંમત શોધવાની ન હતી પણ આમાં વેચાણ કિંમત શોધવાની છે તો ચલો હવે આપણે ચાલુ કરી વ્યવહારિક નંબર બે ઉપર લખવાનું જોબ નંબર જીરો જીરો સાતની સાતનું પડતરનું પત્રક વ્યવહારિક નંબર એકની જેમ વિગત જ રીતે પડતરનું પત્રક બનાવવાનું છે તો પહેલા આવશે માલ સામાન આમાં માલ સામાન ચાર હજાર દસ આપેલું છે તો એ લખવાનું ચાર હજાર દસ પછી એમાં મજૂરી એડ કરવાની રહેશે તો મજૂરી હવે એમાં વિભાગ અ વિભાગ બ અને વિભાગ ક તો વિભાગ અમાં સાહીઠ કલાક આપેલા છે અને તેનો ભાવ ત્રણ રૂપિયા આપેલ છે તો સાહીઠ ગુણ્યા ત્રણ તો એનો જવાબ આવશે એકસો ને એવી જ રીતે વિભાગ વિભાગમાં ચાલીસ કલાક આપેલા છે અને તેનો ભાવ બે રૂપિયા આપેલ છે તો ચાલીસ ગુણ્યા બે તો એસી તો વિભાગ કમાં વીસ કલાક છે વીસ કલાક ગુણ્યા

માલ સામાન હતો ચાર હજાર દસ મજૂરી આવી ત્રણસો ને સાહીઠ બંનેનો સરવાળો કરતાં ચાર હજાર ત્રણસો સિત્તેર મળે છે એને આપણે પ્રાથમિક પડતર કહીશું હવે એમાં બીજા ખર્ચા ઉમેરવાના રહેશે તો બીજા ખર્ચા આપણને આપેલા છે ચલિત પરોક્ષ ખર્ચ ચલિત પરોક્ષ ખર્ચ આપણને વિભાગ અ વિભાગ બ અને વિભાગ હજાર રૂપિયા તો પાંચ હજાર ભાગ્યા પાંચ હજાર તો આપણને મળશે એક રૂપિયો અને આપણી જોડે કુલ કલાક વિભાગના કેટલા છે સાહીન તો એક ગુણ્યા સાહીઠ તો આપણને જવાબ મળશે સાહીઠ એવી જ રીતે બમાં માં ત્રણ હજાર રૂપિયા આપેલા છે અને કલાક આપણને આપેલા છે પંદરસો તો ત્રણ હજાર ભાગ્યા પંદરસો તો આપણને જવાબ મળશે બે રૂપિયા અને આપણી જોડે વિભાગ બ ના કલાક છે ચાલીસ તો અહીંયા લખવાના ગુણ્યા ચાલીસ તો બે ગુણ્યા ચાલીસ બરાબર એસી હવે વિભાગ કુપિયા આપેલા છે ચાર રૂપિયા અને આપણી જોડે કલાક છે વીસ તો ચાર ગુણ્યા વીસ કલાક તો એ પણ આવશે એસી તો સાહીઠ વધતા એસી વધતા તો તેનું ટોટલ થશે બસો ને વીસ પ્રાથમિક પડતર ચાર હજાર ત્રણસો ને સિત્તેર છે હવે એમાં ચલિત પરોક્ષ ખર્ચ આપણી જોડે તો બંનેનો સરવાળો મળશે ચાર હજાર પાંચસો નેવું એને કહેવાશે ચલિત પરોક્ષ પડતર બીજા પણ ખર્ચા આપેલા છે એ પણ એડ કરવાના આપણી જોડે એક ખર્ચા બીજા છે સ્થિર શિરોપરી ખર્ચામાં કીધું દસ હજાર કામના કલાકો માટે વીસ હજાર રૂપિયા તો વીસ હજાર રૂપિયા ભાગ્યા દસ હજાર કલાક તો આપણને રૂપિયામાં બે રૂપિયા મળશે અને આપણી જોડે ટોટલ વિભાગ અ બ અને કના કલાક છે સાહીઠ વત્તા વિભાગ બના ચાલીસ અને વિભાગ કના વીસ ત્રણેય નું ટોટલ કરવાનું તો જાબ મળશે એકસો વીસ કલાક એકસો ને વીસ કલાક તો બે રૂપિયા ગુણ્યા એકસો વીસ કલાક તો આપણને જવાબ મળશે બસો ચાલીસ તો બસો ચાલીસ આપણને મળીશ તીસ શિરો પર ખર્ચા અને ચલિત પરોક્ષ પડતર આવી ચાર હજાર પાંચસો નેવું બંનેનો સરવાળો કરતા આપણને મળશે ચાર હજાર આઠસો ને એને કહેવાશે કુલ પડતર હવે આગળ આપણને કીધું છે કે પચીસ ટકા પચીસ ટકા નફો મળે એ રીતે જોબ વેચાણ કિંમત ગણવાની છે બરાબર તો પચીસ ટકા નફો હોય તો અહીંયા લખો અહિયાં નીચે લખો આપણે શોધવાનું છે તો ધારો કે કુલ પડતર સો રૂપિયા છે આપણને મળશે પંચોતેર બરાબર સો માંથી કુલ પડતર સો છે વેચાણ કિંમત પચીસ ટકા કીધું છે તો સો માંથી પચીસ ટકા બાદ કરીશું તો આપણને મળશે પંચોતેર બરાબર હવે નીચે લખવાનું પંચોતેર કુલ પડતર ચાર હજાર આઠસો ને ત્રીસ તો સો એ કેટલા રૂપિયા જવાબ મળશે સો ગુણ્યા ચાર હજાર ત્રીસ ભાગ્યા પંચોતેર તો આપણને વેચાણ કિંમત મળશે 6440 હજાર રૂપિયા તો કુલ પડતરમાંથી લખવાનું વેચાણ બાદ કરવાનું તો આપણી જોડે વેચાણ સુધી કેટલું આવ્યું છ હજાર ચારસોને ચાલીસ તો પડતર કરતાં વેચાણ વધારે છે તેથી આપણને નફો મળશે એક

ચાલીસ કલાક ગુણ્યા બે રૂપિયા એટલે ભાવ છે કરતા આપણને મજૂરી મળશે ત્રણસો ને સાહીઠ ચાર હજાર દસ માં ત્રણસો એડ કરતા આપણને મળશે ચાર હજાર ત્રણસો સિત્તેર એને કહેવાશે પ્રાથમિક પડતર હવે એમાં ચલિત પરોક્ષ ખર્ચ એડ કરવાનો રહેશે ચલિત પરોક્ષ ખર્ચ વિભાગ અમાં છે પાંચ હજાર રૂપિયા છે અને પાંચ હજાર કલાક માટે છે તો પાંચ હજાર ભાગ્યા પાંચ હજાર તો આપણને ભાવ મળશે એક રૂપિયો એનો કલાક આપણી જોડે વિભાગોના કલાક છે સાહીઠ તો આપણને એક ગુણ્યા સાહીઠ કરતાં સાહીઠ મળે છે એવી જ રીતે વિભાગ બમાં ત્રણ હજાર રૂપિયા છે અને પંદરસો કલાક છે તો આપણને ત્રણ હજાર ભાગ્યા પંદરસો કરતાં બે રૂપિયા મળશે તો બે ગુણ્યા ચાલીસ તો આપણને મળશે એસી તો આપણને ચલિત પરોક્ષ ખર્ચ મળશે બસો ને વીસ તો ચાર હજાર ત્રણસો સિત્તેર વત્તા બસો વીસ આપણને મળશે ચાર હજાર પાંચસો આગળ સ્થિર શિરો ખર્ચ એમાં કીધું છે વીસ હજાર રૂપિયા દસ હજાર કલાક માટે છે તો વીસ હજાર ભાગ્યા દસ હજાર તો આપણને ભાવ મળશે બે રૂપિયા અને આપણી જોડે ટોટલ કલાક એકસો ને વીસ છે તો બે રૂપિયા ગુણ્યા એકસો વીસ કલાક તો આપણને મળશે બસો ને ચાલીસ તો પિસ્તાળીસો નેવું વધતા બસો ચાલીસ તો ચાર હજાર આઠસો ત્રીસ આપણી કુલ પડતર આવે ચાર હજાર આઠસો ને ત્રીસ હવે આપણને આગળ કીધું છે વેચાણ કિંમત ઉપર પચીસ ટકા નફો મળે એ રીતે જોબને વેચાણ કિંમત ગણવાની તો કુલ પડતર ચાર હજાર આઠસો ત્રીસ આવી તો હવે નીચે લખવાનું ધારો કે કુલ પડતર સો છે અને વેચાણ કિંમત પચીસ ટકા સોના પચીસ ટકા એટલે પચીસ સોમાંથી માંથી પચીસ બાદ કરીએ તો આપણને મળશે પંચોતેર રૂપિયા તો પંચોતેર ચાર હજાર આઠસો ત્રીસ તો સો એ કેટલા તો સો ગુણ્યા ચાર હજાર આઠસો ત્રીસોતેર તો આપણને વેચાણ મળશે છ હજાર ચાલીસ તો કુલ પડતરમાંથી વેચાણ બાદ કરો છ હજાર છસો ચાલીસ વેચાણ વધારે હોવાથી આપણને મળશે નફો તો આપણને નફો મળ્યો એક હજાર છસો દસ સ્ક્રીનશોટ લઈ કરી લો

ઉત્પાદન કાર્યમાં રોકાયેલા એકમના ત્રણ જોબ માટેના આંકડા નીચે મુજબ છે એમાં જોબ વન જોબ બે અને જોબ ત્રણ અલગ અલગ આપેલું છે જ્યારે આગળ પ્રેક્ટિકલ એક અને પ્રેક્ટિકલ બેમાં જોયું તો આપણને જોબ નંબર એકમાં પાંચસો પંચાવન આપેલું હતું અને જોબ નંબર બીજા વ્યવહારિકમાં જોબ નંબર જીરો જીરો સાત આપેલું હતું અને આમાં જોબ નંબર એક બે અને ત્રણ અલગ અલગ આપેલું છે તો આપણે જોઈએ માલસામાન છસ્સો આપેલો છે જોબ નંબર એકમાં જોબ નંબર બેમાં આઠસો અને જોબ નંબર ત્રણમાં એક હજાર સીધી મજૂરી જોબ નંબર એકમાં ચારસો જોબ નંબર બેમાં છસ્સો અને જોબ નંબર ત્રણમાં સાતસો છે એવી જ રીતે સીધા ખર્ચા આપેલા છે આમાં જોબ નંબર એકમાં સાહીઠ જોબ નંબર બેમાં એસી જોબ નંબર ત્રણમાં સો સીધા ખર્ચા એ પ્રાઇમ કોષ્ટમાં આવશે પ્રાઇમ કોષ્ટમાં એડ કરવાના પ્રાથમિક પડતરના પચાસ ટકા લેખે કારખાનાના પરોક્ષ ખર્ચા તથા કારખાના પડતરના દસ ટકા લેખે ઓફિસના પરોક્ષ ખર્ચા થાય છે દરેક જોબની કુલ પડતર શોધો એટલે કે આમાં કારખાનાના પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના પચાસ ટકા લેખે ગણવાના અને કારખાના પડતરના દસ ટકા લેખે ઓફિસના ખર્ચા ગણવાના છે આ દાખલામાં આપણે આગળ નફા નુકસાન મેળવણી પત્રક જોયું એવી જ રીતે એમાં માલસામાન વધતા મજૂરી વધતા ખર્ચા એને કહેવાય પ્રાથમિક પડતર અને પ્રાથમિક પડતરમાં કારખાના પરોક્ષ ખર્ચા એડ કરતા તો આપણને મળતું કારખાના પડતર અને કારખાના પડતરમાં ઓફિસના ખર્ચા એડ કરતા તો આપણને મળતું ઓફિસ પડતર અને ઓફિસના પડતરમાં આપણે વેચાણ વિતરણ ખર્ચા એડ કરતા તો આપણને મળતી કુલ પડતર એવી જ રીતે આમાં પણ શોધવાનું છે તો ચલો હવે સ્ટાર્ટ કરીએ તો જોબ ઉપર લખવાનું રહેશે પત્રક અહીંયા લખવાનું વિગત જોબ નંબર વન જોબ નંબર ટુ એન્ડ જોબ નંબર થ્રી તો પહેલું જ બધા જ દાખલાની જેમ આમાં પણ આવશે માલસામાન તો માલસામાન આપણને ત્રણેય જોબનું આપેલું છે કેટલું આપેલું છે છસો આઠસો અને એક હજાર એવી જ રીતે આગળ મજૂરી એડ કરો આમાં ડાયરેક્ટ સીધી સીધી મજૂરી આપણને આપે આપેલી જ છે ચારસો છસો અને સાતસો પછી સીધા ખર્ચા પણ એડ કરો સીધા ખર્ચા સીધા ખર્ચા કેટલા પહેલાં છે સાહીઠ એસી અને સો હવે ત્રણે સરવાળો કરવાનો તો આપણને શું મળશે એક હજાર સાહીઠ ચૌદસો ને એસી એક હજાર ને આઠસો એને કેવાશે પ્રાથમિક પડતર હવે આગળ આપણને શું કીધું છે પ્રાથમિક પડતરના પચાસ ટકા લેખે કારખાના ના પરોક્ષર્ચા તો એડ કરવાનું કારખાનાના પરોક્ષ ખર્ચા એ પણ પચાસ ટકા તો પ્રાથમિક પડતાના પચાસ ટકા તો એક હજાર ના પચાસ ટકા કરવાના તો આપણને મળશે પાંચસો ને ત્રીસ ચૌદસો ના પચાસ ટકા તો સાતસો અને અઢારસો ના પચાસ ટકા તો નવસો હવે એમાં એડ કરો તો આપણને મળશે એક હજાર પાંચસો નેવું બે હજાર બસો ને વીસ અને બે હજાર સાતસો એને કહેવાશે કારખાના પડતર વીજ રીતે એડ કરવાનું છે ઓફિસ પરોક્ષ ખર્ચા ઓફિસના પરોક્ષ ખર્ચા એમાં કીધું છે કે દસ ટકા લેખે કારખાના પડતર તો દસ ટકા ગુણ્યા કારખાના પડતર તો આપણી જોડે કારખાના પડતર જોબ નંબર એક નીચે છે પંદરસો નેવ એના દસ ટકા કરતા એકસો જોબ નંબર બેમાં બે હાજર દસ ટકા કરતા બસો બાવીસ ના દસ ટકા કરતા આપણને મળશે બે હજાર સિત્તેર હવે આમાં એડ કરીએ તો આપણને જવાબ મળશે એક હજાર સાતસો ઓગણપચાસ આમાં એડ કરતાં જવાબ મળશે બે હજાર ચારસો ને બેતાલીસ અને આમાં એડ કરતા આપણને મળશે બે હજાર નવસો સિત્તેર તો એને કહેવાશે કુલ પડતર તો જોબ નંબર વન ની કુલ પડતર સત્તરસો ઓગણપચાસ જોબ નંબર બે ની કુલ પડતર ચોવીસો બેતાલીસ અને જોબ નંબર ત્રણ ની બે હજાર નવસો સિત્તેર તો આપણને દરેક જોબ ની કુલ પડતર મળી ગઈ છે જોઈ લો એકવાર ફરી માલ સામાન આપેલું છે છસો આઠસો અને હજાર એમાં મજૂરી એડ કરવાની ચારસો છસો ને સાતસો એમાં સીધા ખર્ચા એડ કરવાના સાહીઠ એસી ને સો ત્રણેનો સરવાળો કરવાનો તો આપણને મળશે પ્રાથમિક પડતર હવે પ્રાથમિક પડતર ઉપર પચાસ ટકા લેવાનું છે એને કારખાના પરોક્ષ ખર્ચા કહેવાશે તો કારખાના પરોક્ષ ખર્ચા પચાસ ટકા પ્રાથમિક પડતરના તો જોબ નંબર એકમાં એક હજાર સાઈન ના પચાસ ટકા કરતા આપણને મળશે પાંચસો ત્રીસ ચૌદસો એસી ના પચાસ ટકા કરતા મળશે સાતસો ચાલીસ અઢારસો ના પચાસ ટકા કરતા આપણને મળશે નવસો બંનેનો સરવાળો કરવાનો અને આપણને તે પરથી મળશે કારખાના પડતર પછી આગળ એડ કરવાનું રહેશે ઓફિસના પરોક્ષ ખર્ચા તો ઓફિસ પરોક્ષ ખર્ચા કારખાના પડતરના દસ ટકા પર ગણવાનું છે તો પંદરસો નેવ ના દસ ટકા એકસો ઓગણ સાઈન બાવીસો વીસના દસ ટકા બસો બાવીસ સત્યાવીસોના દસ ટકા એટલે બસો ને સિત્તેર બંનેનો સરવાળો કરતાં આપણને મળશે કુલ પડતર સત્તરસો ને ઓગણપચાસ ચોવીસો બેતાલીસ અને બે હજાર નવસો ને સિત્તેર એને કહેવાશે કુલ પડતર જોઈ લો સમ સ્ક્રીનશોટ લઈ લો કોઈને પણ કોઈ પણ દાખલામાં કોઈ ક્વેરી હોય તો મને પર્સનલમાં કોન્ટેક કરો Thank you.